નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન બાય દવે સર યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. બ્રિજ કોર્સ જ્ઞાન સેતુનું જે મટીરિયલ તમને આપવામાં આવેલું છે, જેમાં આજે આપણે ધોરણ 8ના કદમ નંબર 12 વિશે ચર્ચા કરવાના છીએ. તો આ વિડીયોને અંત સુધી જોજો, અને હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરજો. કદમ નંબર 12માં તમને પહેલો પ્રશ્ન આપેલો છે કે તમે જોયેલ ફિલ્મ કે નાટકના કલ્પના ચિત્રો યાદ કરો, એ કલ્પના ચિત્ર વિશે લખો. તો અહીં તમે જે કોઈ પણ ફિલ્મ જોઈ હોય તેના વિશે તમારે થોડી ઘણી વાતો અહીં લખવાની છે. તો મેં તમને અહીં એ લખી દીધેલું છે. તમારે એ લખવું હોય તો એ લખી શકો છો, અને તમારે બીજું લખવું હોય તો બીજું લખી શકો છો. વિડીયો પોઝ કરી અને તમે આ પેરેગ્રાફને લખી લેજો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 આપેલો છે, શું કહે છે કે માતૃપ્રેમ દર્શાવતું કાવ્ય વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. તો અહીં તમને એક કાવ્ય સરસ મજાનું આપી દીધેલું છે, તો તે તમારે પહેલાં વાંચવાનું છે, અને નીચે હજી તમને થોડુંક કાવ્ય આપેલું છે, ત્યારબાદ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પ્રશ્ન નંબર 1, કવિ માતાને મહાહેતવાળી કેમ કહે છે? કવિ માતાને મહાહેતવાળી કહે છે કારણ કે બાળક નાનાથી લઈ અને મોટા થાય ત્યાં સુધી દરેક વખતે માં બાળકનું ધ્યાન રાખે છે, એટલા માટે માને મહાહેતવાળી કહે છે. બીજો પ્રશ્ન કહે છે એની અંદર, માતા પુત્રને દુઃખે કેમ દુઃખી થતી હશે? માતાને તેના સંતાન પ્રત્યે ખૂબ જ પ્રેમ હોય છે, આથી સંતાનને દુઃખી જોઈને માં પણ દુઃખી થતી હોય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, માં પુત્રના સુખ માટે કેવું ખાય છે? માં પોતાના પુત્રના સુખ માટે કડવું પણ ખાય છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ, બાળક પડે ત્યારે માતાના મુખેથી કયો શબ્દ સરી પડે છે? બાળક પડે ત્યારે માતાના મુખેથી ખમ્મા એવો શબ્દ સરી પડે છે. પાંચમો પ્રશ્ન જોઈએ, માતાની પાપણે પ્રેમના પૂર શા માટે વહે છે? માતા સંતાનની સુખ કે દુઃખની પરિસ્થિતિને સમજી જાય છે. જો સંતાન દુઃખમાં હોય તો માતા તેને પ્રેમથી સંભાળી લે છે. ત્યારબાદ આગળ જોઈએ તો જેની અંદર પ્રશ્ન 3 આપેલો છે, પ્રશ્નોના ઉત્તર લખો. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજાવો. માતાના પ્રેમની સામે બીજા બધાનો પ્રેમ નાનો લાગે છે, એટલા માટે જ કવિ કહે છે માતા જેવું બીજું કોઈ ન મળે. ત્યારબાદ બીજું અહીં આપેલું છે, શું છે? માતૃપ્રેમ દર્શાવતી કાવ્ય પંક્તિ સુવાક્ય કે કહેવત લખો. તો અહીં તમને આપેલું છે, એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે, મા તે મા બીજા બધા વગડાના વા, જનની જોડ સખી નહીં જડે રે લોલ, અને ચોથું પારકી માં જ કાન વિંધે. ત્રીજો પ્રશ્ન, જનની કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો. જનની કાવ્યનો મુખ્ય ભાવ, માતાના પ્રેમની તોલે બીજા કોઈનો પ્રેમ આવતો નથી અને માતા જેવું બીજું કોઈ વ્યક્તિત્વ આ જગતમાં હોઈ શકતું નથી, તે ભાવ કાવ્યમાં રહેલો છે. પ્રશ્ન નંબર 4 જોઈએ, મા તે મા બીજા બધા વગડાના વા કહેવત સમજાવો. સંતાનની દરેક પરિસ્થિતિમાં માતા સંતાનનું ધ્યાન રાખે છે, સંતાનોના સુખમાં સુખી અને સંતાનોના દુઃખે દુઃખી માં જ થાય છે, એટલા માટે જ મા તે મા બીજા બધા વગડાના વા કહેવાયા છે. પ્રશ્ન 5 આપેલો છે, એ નીચેનો ભાવ વ્યક્ત કરતી કાવ્ય પંક્તિ લખો. એની આંખો અમૃતથી ભરેલી છે, એના વેણ વહાલથી ભરેલા છે. અમીની ભરેલ એની આંખડી રે લોલ, વહાલના ભરેલા એના વેણ રે. ત્યારબાદ આગળ જોઈએ તો જેની અંદર પ્રશ્ન નંબર 4, તમારા ઘરના કોઈ એક સભ્ય વિશે લખો. તો અહીં તમને મેં અહીં તમારી સમજૂતી માટે એક પેરેગ્રાફ લખીને આપી દીધેલો છે પિતાજી વિશે. તો અહીં તમે વિડીયો પોઝ કરી અને તમે આવા પેરેગ્રાફ આખો લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન 5, કાવ્યમાં વપરાયેલ શબ્દો શોધી તેનો અર્થ આપો. તો અહીં મેં તમને શબ્દો શોધી દીધેલા છે, તેમાં તમારે આવી રીતે નિશાની કરી દેવાની છે અને નીચે જોતા જાઓ. જનની તો માતા, આશીષ આશીર્વાદ, શશી ચંદ્ર, ઉજાસ પ્રકાશ, ઉર હૃદય, વેણ વચન, દેવ ભગવાન. તો આ રીતે તમારે તેના જવાબ લખવાના છે. ત્યારબાદ
આગળ જોઈએ તો જેની અંદર પ્રશ્ન નંબર 6 આપેલો છે, શબ્દને આગળથી વાંચો કે પાછળથી વાંચો, શબ્દ એક સમાન રહેશે, આવા વધુ શબ્દો તમારે લખવાના છે. જેમ કે અહીં ઉદાહરણમાં આપેલું છે નવજીવન, તમે તેને આગળથી વાંચો કે પાછળથી વાંચો સરખું જ છે. તો અહીં સરસ, રબર, કનક, નમન, મલયાલમ, નયન, જહાજ, દરજ વગેરે જેવા શબ્દો તમારે ત્યાં લખી દેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કદમ 12ની સમજૂતી પૂર્ણ કરીએ છીએ. બીજી સમજૂતીના તમામ વિડીયો અમારી યુટ્યુબ ચેનલ પર મુકાઈ ગયેલા છે, તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો વિદ્યાર્થી મિત્રો.